આપનું નામ? હું કાજલબેન બોલું છું, પાયોનિયર લક્ઝરી ભટારમ ભીમરાડમાં રહીએ છીએ. 1002 મારો ફ્લેટ છે, એમાં મારા બેડરૂમમાં નદીની જેમ પાણી જાય છે. અમે વિડીયો કરી ઉતારી બિલ્ડરને મોકલેલો છે. 4 દિવસથી અમે રોજ ફોન કરીએ છીએ તો અમને લોકોને જવાબ નથી દેતા. આજે 601માં આખું સીલિંગ પડેલું છે, 901માં બી એટલું પાણી આવે છે અને બધા જ ફ્લેટમાં બારીએથી આવે છે. આ લોકોને સીલિંગમાંથી આવે છે અને અમારે પાણી નથી ચાલે છે તો આખો દિવસનું અમે 4-4 ડોલ પાણી ઉંચકી અને લઈને બાથરૂમમાં નાખીએ છીએ. પણ બિલ્ડર લોકો અમને કોઈને કંઈ પણ જવાબ આપતા નથી, અમારા ફોન ઉચકતા નથી. અને એ લોકોએ ઊંચા હાથ કરી દીધા છે કે તમે ફ્લેટ લઈ લીધા છે તો એ જવાબદારી તમારી, તો આ જવાબદારી બિલ્ડરની આવે, અમારી નો આવે. 40 વર્ષ જૂના પ્રોજેક્ટ હોય એમાંથી પાણી નથી પડતું. તો અમારો પ્રોજેક્ટ લીધો અને અમે મકાન લીધું એને તો હજી 6 મહિના જ થયા છે તો બી આટલું પાણી પડે. કેટલા પરિવાર રહે છે અને કેટલો સમય થયો આ બિલ્ડિંગ બન્યું? આ બિલ્ડિંગ બન્યું એને 1 વર્ષ થયું આ બિલ્ડિંગમાં અને અમે બધા 4-4 5-5 પરિવારમાં રહીએ છીએ. જે સીલિંગ પડ્યું છે ત્યાં 3 વર્ષ 3 મહિનાનું નાનો બાબો સૂતેલો હતો, એ તો ભગવાનની દયાથી એને કંઈ નહીં થયું. પણ હવે બિલ્ડરને આનો જવાબ આપવો જ પડશે. કોઈ પણ સંજોગે અમે પોલીસ ચોકીએ પણ જશું, અમે કેસ બી કરશું અને ગમે તે કરવું પડશે એ અમે કરશું અને લડશું. અને અમારે આખા પાયોનિયરમાં બિલ્ડરને પાણી બંધ કરાવવું પડશે એટલે કરાવવું જ પડશે.